नमस्कार विद्यार्थी मित्रों, मारू नाम निलेश टोहरिया। आज आपणे के जे चेप्टर बे रिविजन नो त्रीजो भाग जे आपणे अभ्यास करशुं एनी अंदर त्रीजो अथवा चौथो भाग जो आपणे बाह्य संवर्धन प्रयुक्ति एना विशे आपणे अभ्यास करी। बाह्य संवर्धन प्रयुक्ति बाह्य संवर्धन प्रयुक्ति जो आंतरिक नथी कीधुं कि जे बहारना स्ट्रक्चर में जो फेरफार थाय बाह्य बहार की तरफ आंतरिक नहीं कि जे बहार एना जे स्ट्रक्चर में फेरफार थाय शूँ कीधुं बाह्य संवर्धन प्रयुक्ति। प्रयुक्ति एटले कि युक्ति कि एमां एवो फेरफार थाय जो वनस्पति अंदर एक ज प्रकार फलन थाय तो जेम धारो कि एनी अंदर सतत स्वपरागनयन थाय स्वपरागनयन थाय तो वनस्पति अंदर अंत संवर्धन दबाण वधे एमां शुं थाय वधे। हवे अंत संवर्धन दबाण एटले शुं? हवे धारो के समझी लो कि स्वपरागनयन मतलब एक ज वनस्पतिना एज पुष्पनी परागरज एज वनस्पतिना अन्य पुष्प अथवा तो जो द्विलिंगी होय तो एमां ने एमां जे दाखल थाय एने आपणे शुं कहीए स्वपरागनयन तरीके आपणे ओळखी शकीए एने आपणे स्वपरागनयन कही शकीए। हवे प्रश्न शुं ऊभो थाय के शरूआतमां कंई प्रश्न न थाय परंतु जो सतत स्वपरागनयन थाय तो एनी अंदर के जे जनीननी अंदर आपणे ख्याल है कि एक प्रभावी लक्षण अने बीजुं क्यूं लक्षण प्रच्छन्न लक्षण तो एमां प्रभावी लक्षण व्यक्त थाय त्यारे कंई प्रश्न नहीं पण क्यारेक प्रच्छन्न व्यक्त थाय तो एनी उत्पादकता घटे। बीजो प्रश्न કે એની અંદર જે ખાસ મહત્વનો ભાગ છે એની અંદર શું જોવા મળે? ભિન્નતા, કે જે અલગપણું જુદાપણું એની અંદર જોવા મળે નહીં। એમાં સામાન્ય રીતે એક જ પ્રકારના લક્ષણો એની અંદર કન્ટિન્યુ આવ્યા રહે એટલે અલગ અલગ લક્ષણ એની અંદર જોઈ શકાય નહીં એટલે ભિન્નતા એમાં જોવા મળે નહીં। તો હવે એની અંદર જે ભિન્નતા ઉત્પન્ન થાય કારણ કેમ કે ભિન્નતા જરૂરી, જો ભિન્નતા હોય तो ज एना जे लक्षण में वैविध्यता जोवा मळे। सामान्य उदाहरण तरीके लई कि जे वानर माथी मनुष्य जाति बनी जे वानर माथी मनुष्य जाति नुं निर्माण थयुं धारो के वानर में ज कंई भिन्नता उत्पन्न न थई होय के एना लक्षण में के एना स्ट्रक्चर में कंई फेरफार न थयो होत तो कदाच अत्यारे मनुष्य जाति नुं निर्माण थाय नहीं। रेडी? तो मनुष्य जातिना निर्माण माटे एमां खास शुं जरूरी? भिन्नता। तो ए भिन्नता क्यारे थाय? સ્વપરાગનયન અટકાવો। તો એ સ્વપરાગનયન અટકાવવા માટે શું કરવું એ આપણો આખો ટોપિક, જેને શું કીધું બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ। બહારથી એ રીતના સ્ટ્રક્ચર ઊભો કરો કે જેમાં સ્વપરાગનયન થઈ શકે નહીં તો એના અંદર સ્વપરાગનયન ન થાય તેમાં શું કરવું પડે? પરપરાગનયન। હવે એમાં પરપરાગનયન કરો તો એમાં અંત સંવર્ધન જગ્યાએ શું થાય? બાહ્ય સંવર્ધન થઈ જાય, જે આપણો ટોપિક એમાં બાહ્ય સંવર્ધન જોવા મળે। રેડી? તો એ બાહ્ય સંવર્ધન દબાણ વધે જેથી એમાં શું વધે? ભિન્નતા વધે, લક્ષણોમાં વૈવિધ્યતા જોવા મળે। હવે થાય શું? કઈ રીતે? ધારો કે જે દ્વિલિંગી પુષ્પ હોય તો એની અંદર શું હશે? પુંકેસર હોય અને સ્ત્રીકેસર હોય તો હવે આમાં શું થાય કે જે પુંકેસર અને સ્ત્રીકેસર બેનો જે પરિપક્વ થવાનો જે સમય પરિપક્વ જે થવાનો સમય એ શું હોય? સાવ અલગ અલગ સમય। મતલબ ધારો કે સપોઝ સમજી લ્યો એક ટાઈમના પિરિયડ તરીકે આપણે આપી દઈએ, ધારો કે 11 વાગે આ 11 વાગે પરિપક્વ થાય, શક્ય નથી પણ સમજવા માટે। રેડી? અને આ ધારો કે 12 વાગે પરિપક્વ થાય, જસ્ટ સમજવા માટે। રેડી? અમુક દિવસોમાં પણ ફેરફાર જોવા મળે એટલે બેનો ટાઈમ કેવો હોય અલગ, એક એક દિવસે તો 2-3 દિવસે પરિપક્વ થાય। આ તો જસ્ટ તમને સમજાવવા માટે કે જેથી તમે કલાકના વેરિએશનમાં આરામથી સમજી શકો। ધારો કે 11 વાગે પરિપક્વ થાય ના 12 વાગે પરિપક્વ થાય, હવે સમજી લઈ કે જ્યારે આ પરિપક્વ થાય તેની પરાગરજ ઉડી અને સ્ત્રીકેસરના પરાગસનમાં આવશે પરંતુ હજી આ પરિપક્વ થયા નથી, મતલબ આ પરાગરજ સ્વીકારશે નહીં। પરાગરજ સ્વીકારે નહીં તો આગળની ઘટના એમાં થાય નહીં, આગળની ઘટના ન થાય તો ફરજિયાત એને બીજી પરાગરજની જરૂર પડશે
બીજી પરાગરની જરૂર પડે તો એ પરાગરજ આમાં આવશે નહીં, પછી વાહક દ્વારા આવશે, અથવા તો બીજી વનસ્પતિની પરાગરજ દાખલ થાય તો એમાં કેવું પરાગનયન થઈ ગયું, પર પરાગનયન થઈ ગયું, તો એમાં બાહ્ય સંવર્ધનનું પ્રમાણ વધી ગયું. મતલબ અલગ અલગ સમયે પરિપક્વ થાય તેની અંદર આ સંરચના જોવા મળે. અમુક ટાઈમગાળો થોડો હોય, અમુકમાં વધારે સમયગાળો, અમુકમાં થોડા સમય માટે ભાગ જોવા મળે, તો અમુકમાં એનાથી વધારે સમયગાળો એની અંદર પરિપક્વ થવાનો સમયગાળા જોવા મળે. એક આ ભાગ. બીજો, બેના સ્થાન કેવો હોય અલગ અલગ. સપોઝ ધારો કે લઈ લઈએ આપણે સમજવા માટે, જસ્ટ આ સ્ત્રી કેસનો ભાગ લઈ લ્યો. નીચેના ભાગમાં શું જોઈ લઈએ આપણે, પુંકેસરનો ભાગ. પુંકેસર ઉપર હોય, નીચે સ્ત્રીકેસર, મતલબ શું કે આ રીતનો ભાગ લઈ લ્યો. રેડી, આ સ્ત્રીકેસર, આ પુંકેસરનો ભાગ, તો આ સ્ત્રીકેસરનો ભાગ, આ જે સ્ટ્રક્ચર છે એ જ લઈ લે. આ સ્ત્રીકેસર ના નીચે આ રીતની પુંકેસર, આ સ્ટ્રક્ચર આપણે આ રીતે જોયું. હવે આની પરાગ્રજ ઉડી અને આમ તો જવાની છે જ નહીં, આની પરાગ્રજ ક્યારે ઉડી અને આમ જઈશે નહીં. રેડી, તો આની પરાગ્રજ ક્યારે આમાં દાખલ થાય નહીં. તો આ બેના જે સ્થાન કેવા થઈ ગયા, અલગ અલગ. સ્થાનમાં શું થઈ ગયો, ફેરફાર. સ્થાનમાં ફેરફાર થઈ ગયો તો આની અંદર ક્યારે શું ન થાય, અંતઃ સંવર્ધન. તો આપણે શું કરી શકીએ, અંતઃ સંવર્ધનને અટકાવી શકીએ. અને આમાં શું અટકાવી શકીએ, સ્વફલન. કેમ કે એની પરાગરજ એમાં દાખલ થતી નથી, પણ ક્યારેક સમયગાળો જો બે સરખો થઈ જાય તો આમાં થઈ શકે, તો એમાં અંત સંવર્ધન થઈ શકે, બરોબર. પણ આમાં તો એ ક્યારે થઈ શકે નહીં, કેમ કે બેની પરાગરજ જે મુકેસર અને સ્ત્રીકેસર અલગ અલગ સ્થાને જોવા મળે તો એની પરાગરજ એમાં દાખલ થઈ શકે નહીં. ત્યાર પછી એની અંદર બે ભાગ આપણને આપેલા, એક સદની અને દ્વિસદની. એક સદની અને દ્વિસદની. એક સદની વનસ્પતિની વાત કરીએ તો એની અંદર એક આ પુંકેસરનો ભાગ લઈ લે, અહીંયા પણ પુંકેસર લઈ લે, ત્યાર પછી આ સ્ત્રીકેસરનો ભાગ, અહીંયા સ્ત્રીકેસરનો ભાગ. સમજો, એક સદની વનસ્પતિ મતલબ શું, એકલિંગી વનસ્પતિ. પણ એકલિંગી એટલે કઈ રીતની, કે એની અંદર જે છે વનસ્પતિ એક, વનસ્પતિ એક, પણ બે અલગ અલગ ભાગમાં, દ્વિસદની અને બે અલગ અલગ વનસ્પતિ. તો આની અંદર તમે શું અટકાવી શકો, એમાં સ્વફલન અટકાવી શકો. સ્વફલન આપણે અટકાવી શકીએ, પરંતુ ગેટેનો ગેમે અટકાવી શકાય નહીં. ગેટેનો ગેમે અટકાવી શકી નહીં. આની અંદર સ્વફલન અને ગેટેનો ગેમ બંને શું કરી શકે, અટકાવી શકે. સ્વફલન અને ગેટેનો ગેમ બંને અટકાવી શકે. એનું કારણ શું, ગેટેનો ગેમ એટલે શું, વનસ્પતિ એક, પુષ્પ અલગ અલગ, તો આની પરાગરજ આમાં દાખલ થઈ શકે, પરંતુ આમાં તો વનસ્પતિ જ અલગ છે, આમાં પર પરાગણ થઈ શકે. તો આ રીતે કે જે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિથી કે જેની અંદર અંત સંવર્ધન અટકાવી શકાય, બાહ્ય સંવર્ધન વધારી શકાય. તો આને શું કહેવાય, બાહ્ય સંવર્ધનની પ્રયુક્તિ. એના પછીનો જે પોઈન્ટ કે જે પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયા, પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયા, જેની અંદર પરાગરજ અને સ્ત્રીકેસર
આ બે વચ્ચે કેવી થાય આંતરક્રિયા, જે પરાગરજ લઈ લઈએ આપણે અને આ સ્ત્રી કેસરનો ભાગ લઈ લઈએ. આ બે વચ્ચે શું થાય આંતરક્રિયા. પરાગરજ જેની અંદર આપણને ખ્યાલ જ છે, એક જનન કોષ હોય ત્યાર પછી એક વાનસ્પતિક કોષ. જનન કોષ કયો, અથવા તેને આપણે શું કહીએ નાલ કોષ તરીકે પણ ઓળખી શકીએ. હવે આની અંદર વચ્ચેની આંતરક્રિયા મતલબ શું, તો એ સમજીએ આપણે. ધારો કે અમુક પરાગરજ શું થાય સ્ત્રી કેસર ગ્રહણ કરી લે, અમુક જે પરાગરજ છે એને ગ્રહણ કરે નહીં. તો જે પરાગરજ ગ્રહણ થઈ જાય તો એ કેવી થઈ ગઈ સંગત, અને જે ગ્રહણ ન કરે એ બધી કેવી થઈ ગઈ અસંગત. અસંગત હવે ખ્યાલ જ છે, જે સંગત થઈ હોય તો એમાં જે પશ્વફલનની ઘટના આપણને જોવા મળે, મતલબ શું ફલન થઈ જાય, નલિકાનું વહન થાય, ભ્રૂણનું નિર્માણ થાય, એમાંથી બીજનું નિર્માણ થાય, મતલબ પશ્વફલનની ઘટના એમાં જોવા મળે. ક્યારે, જ્યારે સંગત થાય. હવે આની અંદર જે સંગત અને અસંગત પરાગરજ, જે સંગત અને અસંગત, સંગત સંગત કોને કહી શકી કે જે પરાગરજ આમાં સ્વીકાર્ય બને જેને આપણે સંગત કહી શકીએ, જે સ્વીકાર્ય ન બને જેને આપણે અસંગત પરાગરજ તરીકે ઓળખી શકીએ. સંગત અને અસંગત. હવે સંગત કોને કહી શકીએ, ધારો કે આ પરાગરજ આને હજી સ્વીકારી નથી એટલે અસંગત થઈ ગઈ, તો જે સંગત અને અસંગત થવા માટે એક તો કોણ જવાબદાર હોય, પરાગરજ હોય, અને બીજો જે ભાગ હોય એ સ્ત્રી કેસર ભાગ. પરાગરજ અને સ્ત્રી કેસર આ બે ભાગ એની અંદર મુખ્ય ભાગ જોવા મળે. પરાગરજ કઈ રીતે હોય, કેમ કે પરાગરજની અંદર જે અમુક ઉત્સેચક જોવા મળે, અને એ જે ઉત્સેચક હોય જેના હિસાબે જ એની અંદર પરાગ નલિકાનું નિર્માણ થઈ શકે. તો એ જે ઉત્સેચક એમાં સક્રિય ન હોય તો હવે આધારો કે સ્વીકારી લઈએ પણ છતાં એની અંદર નલિકાનું નિર્માણ થાય નહીં. નલિકાનું નિર્માણ ન થાય તો એની અંદર પશ્વફલનની ઘટના જોવા ન મળે, તો એની અંદર આગળની ઘટના થઈ શકે નહીં, તો એ સ્વયં અસંગત થઈ ગઈ. હવે આ સ્વીકારે તો સંગત, ન સ્વીકારે તો અસંગત સ્વરૂપે એની અંદર જોવા મળે. હવે ધારો કે એ સ્વીકારી લઈએ તો એની અંદર શું ઘટના બને એ જોઈ લઈએ આપણે. ધારો કે આપણે આ પરાગરજ આ રીતે લઈએ એટલે ખ્યાલ આવે, રેડી. તો આની અંદર જે પરાગરજ હોય તો પરાગરજની અંદર બે કોષ જોવા મળે, એક મોટો કોષ અને એક નાનો કોષ. જે મોટો કોષ હોય અને એક નાનો કોષ, અહીંયા પણ લઈ લઈએ, એક મોટો સેલ અને એક નાનો સેલ, મોટો સેલ અને નાનો સેલ, જેની અંદર મોટો કોષ જેને આપણે વાનસ્પતિક કોષ અને જે નાનો કોષ છે એને શું કીધું જનન કોષ. વાનસ્પતિક કોષ અને જનન કોષ કહી શકીએ. હવે શું થાય તો એની અંદર જે વાનસ્પતિક કોષ હોય એ જે વાનસ્પતિ કોષ અને જનન કોષ હવે નલિકાની અંદર આગળ વહન થાય, આગળ વહન થઈ છે એટલે કે જે વાનસ્પતિ કોષનું ધીમે ધીમે શું થઈ જાય વિઘટન થાય, વિઘટન થઈ છે અને વહી દો જનન કોષ જેનું સમવિભાજન થાય. સમવિભાજન થઈ છે, સમવિભાજન થાય એટલે એકમાંથી બે નરજન્યુ એની અંદર આ રીતના ઉત્પન્ન થાય. ઘણા બધા કિસ્સામાં વાનસ્પતિ કોષનું વિઘટન ન થાય તો વાનસ્પતિ કોષ એમ નમ રહે, અને સાથે જે જનન કોષનું વિભાજન થાય એને શું બનાવ્યું છે બે નરજન્યુ. મતલબ આની અંદર બે નરજન્યુ એ પણ આમાં જોવા મળશે, બે નરજન્યુ સાથે વધારાના તરીકે આમાં
वनस्पति कोष पण जोवा मळे, मतलब त्रिकीय कोष केन्द्र नामा द्विकीय कोष केन्द्र जे 60% जेवी वनस्पति नी अंदर द्विकीय कोष केन्द्र ने 40% नी आजुबाजू जे वनस्पति नी अंदर जे त्रिकीय कोष केन्द्र जोवा मळे। त्रिकीय मतलब वनस्पति कोष साथे बे नर जन्य। तो आ प्रकारनी जे संरचना ई आपणने के जे 40% वनस्पति नी अंदर जोवा मळे, आज संरचना आपणे 60% वनस्पति नी अंदर जोवा मळे। હવે આનાથી આગળ, હવે જ્યારે આ જે વહન થઈ અને કેમાં દાખલ થઈ છે, ભ્રૂણપૂટની અંદર દાખલ થાય, જેની અંદર આ સેન્ટરનો જે ભાગ જેને આપણે કહીએ ભ્રૂણપૂટ, છિદ્ર દ્વારા વહન થાય, હવે જ્યારે એ ભ્રૂણપૂટમાં દાખલ થશે, दाखल थाय तो एने दाखल थवा माटे वहन थव पड़े, तो ये वहन थवा माटे सहायक कोष नी अंदर तंतु घटक पेशी होय। आज तंतु घटक पेशी माथी ई वहन थाय ने नी अंदर दाखल थई सके, तो जेमाथी दाखल थई अने आगळनी घटना एमां जोवा मळे। तो आ शुं थई गयुं, परागरस थई केसर आंतर सबल। हवे आना पछीनो प्रश्न कृत्रिम संवर्धन, કૃત્રિમ સંવર્ધન, તો જે કૃત્રિમ સંવર્ધન એટલે શું, કે જે માનવ દ્વારા જે નિર્મિત નહીં, જે માનવ દ્વારા જે નિર્મિત જે સંવર્ધન કરવામાં આવે એને કૃત્રિમ સંવર્ધન કહી શકીએ, કે જે કુદરતી દ્વારા થાય એ નહીં પણ માનવ દ્વારા જે નિર્મિત થાય એને આપણે કૃત્રિમ સંવર્ધન તરીકે ઓળખી શકીએ। તો હવે એ કૃત્રિમ સંવર્ધન કઈ રીતે કામ કરે એ આપણે જોઈ લઈએ। તો એની અંદર આપણે સમજવા માટે એને મુખ્ય બે ભાગની અંદર ડિવાઈડ કરશું, એક દ્વિલિંગી જે દ્વિલિંગી વનસ્પતિ માટે અને એક લઈ આપણે એકલિંગી જેની અંદર એક જ લિંગ ભાગ એમાં જોવા મળે। જો દ્વિલિંગી જે વનસ્પતિ હોય એની અંદર આપણને ઇમેસ્ક્યુલેશન મતલબ વ્યંધીકરણ અને ત્યાર પછી બેગિંગ મતલબ કોથળી ચડાવવી, ઇમેસ્ક્યુલેશન અને વ્યંધીકરણ આ બે ઘટના આની અંદર આપણને જોવા મળે। જ્યારે એકલિંગી હોય એની અંદર માત્ર આપણે બેગિંગ મતલબ કોથળી ચડાવવી, જે કોથળી ચડાવવાની ઘટના આપણે એની અંદર જોવા મળે। જોઈ લઈએ આપણે સમજવા માટે જેથી આપણને ખ્યાલ આવે। એ જ રીતે આપણે અહીંયા દોરી જેથી ખ્યાલ આવે તમને। આની અંદર પુષ્પનો ભાગ ધોરી નાખી, નર પુષ્પ એ રીતે અહીંયા ધોરી નાખી,
આ દ્વિલિંગી અને બે એકલિંગી પુષ્પ. હવે દ્વિલિંગીની અંદર ઇમેસ્ક્યુલેશન અને વ્યંદીકરણ જે બેગિંગ કોથળી ચડાવી અને એમાં બેગિંગની એકની જરૂર પડે, સમજી કઈ રીતે. હવે આની અંદર એક જોડ ચીપિયાની મદદથી ચીપિયો લ્યો અથવા તો કોઈ પણ સાધન લઈ શકો. એની અંદર આ ઉપરનો જે ભાગ પરાગાશય, પરાગાશય તોડી નાખો તો એ પણ ચાલે, અથવા આખે આખા પુષ્પને જે પુંકેસરના ભાગને જ બહાર કાઢી, તો ચીપિયાની મદદથી પુંકેસરના ભાગને બહાર કાઢી લે. આપણે ધારો કે આ પુંકેસરના ભાગને અહીંથી બહાર કાઢી લીધું, તો પુંકેસરના ભાગને જ અહીંથી બહાર કાઢી લીધો તો એની અંદર વધ્યો શું? માત્ર સ્ત્રી કેસર ભાગ. તો આજે પુંકેસરના બહાર ભાગને બહાર કાઢવાની જે ઘટના હોય એને શું કહેવાય? ઇમેસ્ક્યુલેશન અથવા તો વ્યંદીકરણ તરીકે આપણે એને ઓળખી શકીએ. ત્યાર પછી વૈદ્ય શું? સ્ત્રીકેસરનો ભાગ. તો હવે આજે સ્ત્રીકેસરના ભાગને મીણયુક્ત કાગળની એક કોથળી લઈ અને આને શું કરી દેવાનું? ચડાવી દેવાની. તો મીણયુક્ત કાગળની કોથળી ચડાવી દીધી, કેમ કે મીણયુક્ત શું થાય? એટલે ભાગ એની સાથે ચોંટી જાય. તો આ રીતનું એને જે પ્રોટેક્શન આપી દીધું, તો આ જે કોથળી ચડાવવાની ક્રિયા એટલે એને શું કીધું? બેગિંગ તરીકે ઓળખી શકે. પહેલું, એને એક જોડ ચીપિયાની મદદથી બહાર કાઢી લ્યો, પ્લસ બીજું એના ઉપર કોથળી ચડાવી દીધો. ચીપિયાની મદદથી બહાર કાઢવાની જે ઘટના હોય એને આપણે ઇમેસ્ક્યુલેશન કહીશું, કોથળી ચડાવી દીધી એને આપણે બેગિંગ કીધું. હવે જ્યારે આ પરિપક્વ થાય તો એની જે કોથળી બહાર કાઢી લ્યો અને બીજા પુષ્પની પરાગરજ લઈ અને આ શું કરી દો? છંટકાવ કરી દો, આના ઉપર છંટકાવ કરી દો, જેથી બીજા પુષ્પની પરાગરજ એમાં દાખલ થઈ શકે અથવા એ પુષ્પની પણ દાખલ કરી શકે. એક છંટકાવ કરી દીધો, પરાગરજ અહીંયા આવી ગઈ, પરાગરજ આવી જાય પછી એને વરી કોથળી ચડાવી દીધી, જેથી શું થાય કે બીજી પરાગરજ પછી એમાં દાખલ થાય નહીં. તો આ જે ઘટના એને શું કહેવાય? કૃત્રિમ સંવર્તન, જેમાં દ્વિલિંગી પુષ્પની અંદર એને ઇમેસ્ક્યુલેશન અને બેગિંગની જરૂર પડશે. હવે સપોઝ ધારો કે એકલિંગી પુષ્પ હોય, હવે આ એકલિંગી પુષ્પ તમે લઈ લો, તો હવે આની અંદર પુંકેસરનો ભાગ છે જ નહીં, તો એક ચીપિયાની મદદથી એને બહાર કાઢવાની કંઈ જરૂર પડશે નહીં. હવે ચીપિયાની મદદથી બહાર કાઢવાની જરૂર ન પડે તો જે બહાર કાઢવાની જે પદ્ધતિ હતી કઈ હતી? ઇમેસ્ક્યુલેશન. તો આમાં કંઈ જરૂર પડશે નહીં, તો એમાં માત્ર શું જરૂર પડશે? બેકી. મતલબ જે એકલિંગી પુષ્પ સ્ત્રીકેસર વાળો ભાગ હોય એને કોથળીની મદદથી ઢાંકી દો. હવે જ્યારે આ પરિપક્વ થાય ત્યારે આ ભાગને બહાર કાઢી લ્યો કોથળીના ભાગ અને આખું પુષ્પ લઈ લ્યો, કારણ કેમ કે ભૂંકેસર જ છે, આમાં સ્ત્રીકેસર છે નહીં. તો આ જ પુષ્પ લઈ અને આ શું કરો? છંટકાવ કરો, જેથી શું થાય કે આની પરાગરજ આમાં દાખલ થઈ જાય. દાખલ થઈ જાય એટલે પાછું આને શું ચડાવી દો? કોથળી ચડાવી દો, રેડી, પછી ભાગ એમાં અટકી જાય. તો આ રીતે આપણે કે જે કૃત્રિમ સંવર્ધનની અંદર દ્વિલિંગી હોય તેની અંદર ઇમેસ્ક્યુલેશન અને બેગિંગની જરૂર પડે, એકલિંગી હોય તેમાં માત્ર બેગિંગની જરૂર પડે. એના પછીનો જે ભાગ જે આપણે લઈ શકીએ, બેવડું ફલન, ડબલ ફર્ટિલાઇઝેશન. બેવડું ફલન, ડબલ ફર્ટિલાઇઝેશન. બેવડું ફલન, ફલન એટલે કે જોડાવ, કેટલી વખત? બે વખત જોડાય, માટે એને શું કીધું? બેવડું ફલન તરીકે આપણે ઓળખી શકીએ. તો એની અંદર જે બેવડું ફલન ક્યાં જોવા મળે તો એ સમજી લે પહેલા. તો એની અંદર શું થાય છે કે જે વનસ્પતિની અંદર જે પુંકેસર મુક્ત થાય એ સ્ત્રીકેસરના પરાગાશનમાં દાખલ થાય છે, પરાગાશનમાંથી પરાગનલિકા દ્વારા વહન થઈને ક્યાં આવશે? બીજાંડ છિદ્ર અંદર દાખલ દે છે, રાઈટ. એ આખી ઘટના આપણે આની અંદર જોવાનું. તો એની અંદર પહેલા આપણે લઈ કે જે ભ્રૂણપુટ જે આપણે જોઈ ગયા કે ભ્રૂણપુટનું નિર્માણ કઈ રીતે થયું, જેની અંદર આપણે જોઈ ગયા હતા કે જેની અંદર ચાર મહાબીજાણુ હતા, ચાર મહાબીજાણુમાંથી ત્રણ કેવા પામી ગયા હતા? અવનત. એક જ મહાબીજાણુ વધ્યો હતો, એ મહાબીજાણુનું કેટલી વખત? ત્રણ વખત વિભાજન થયું અને કેટલા? આઠ કોષ કેન્દ્ર એમાં અસ્તિત્વમાં આવ્યા. એ જે આઠે આઠના જે આયોજનથી એક જે સંરચના બની
જેને આપણે શું કીધું હતું ભ્રૂણપૂટ કહી શકીએ, જેની અંદર આપણે જોઈ ગયા કે જે ઉપરની તરફ આ રીતના ત્રણ કોષ ગોઠવાય, નીચેની તરફ બે કોષ, સેન્ટરમાં એક ભાગ અને વચ્ચે બે કોષ, ઉપરના જે ગોઠવાય એને આપણે શું કીધું હતું પ્રતિ ધ્રુવીય કોષ, નીચેના જે ગોઠવાય એને અંડ પ્રસાદન, જેમાં સહાયક કોષ પ્લસ એક અંડકોષ, બે સહાયક અને એક અંડકોષ, નીચે જે વચ્ચે દ્વિકીય ધ્રુવ હોય અથવા તો દ્વિકીય કોષ કેન્દ્ર પણ આપણે કહી શકીએ. તો આ રીતે જે સરસના આપણે જોઈ ગયા હતા, હવે આની અંદર આ રીતે જે નલિકાનું વહન થાય જેને પરાગ નલિકા આપણે કીધી, હવે એ વહન થાય એટલે એની અંદર શું હશે બે નરજની, જે આપણે જોઈ ગયા હતા જનનકોષનું વિભાજન થાય અને આમાં શું ઉત્પન્ન થાય બે નરજની. હવે આ જે બે નરજન્યુ વહન થઈને ક્યાં આવશે જે ભ્રૂણપૂટમાં, અને એમાંથી એક સહાયક કોષનું શું કરી નાખે વિઘટન, મતલબ આ જે સહાયક કોષના જે આ રીતના કોષરસનો ભાગ હોય એની અંદર નલિકા શું થાય એમાં મુક્ત થાય અને એ ભાગના અહીંથી શું કરી નાખે તોડી નાખે, જે તંતુ ઘટક પેશી શબ્દ વાપરો આપણે તંતુ ઘટક પેશી, તો અહીંથી આ તોડી નાખશે, તોડી નાખે એટલે અહીંયા બે જે નરજન્યુ છે એ ક્યાં મુક્ત થઈ ગયા સહાયક કોષોના કોષરસમાં, પછી ધીમે ધીમે સહાયક કોષોનો કોષરસનો ભાગ તૂટી જાય કોષરસ પટલ અને એ ક્યાં મુક્ત થઈ જાય ભ્રૂણપૂટના કોષરસમાં, કેટલા બે જે નરજન્યુ એની અંદર મુક્ત થઈ ગયા. બે નરજન્યુ મુક્ત થયેલા એક અંડકોષ, તૃતીય કોષ કેન્દ્ર અને પ્રતિધ્રુવીય કોષો એની અંદર જોવા મળે, ધીમે ધીમે બીજો સહાયક કોષ પણ વિઘટન થઈ જાય. તો હવે બે માંથી કોઈ પણ એક જે નરજન્યુ છે આવી સેન્ટરમાં જાય અને નીચે નીચેની તરફ જાય, સેન્ટરમાં જે ગોઠવાય એટલે કેટલા થઈ જશે અહીંયા એક બે ને ત્રણ, ત્રિકીય કોષ કેન્દ્ર, ત્રિકીય કોષ કેન્દ્ર જે પ્રાથમિક ભ્રૂણ કોષ કોષ કેન્દ્ર આપણે કહી શકીએ, પ્રાથમિક ભ્રૂણ કોષ કોષ કેન્દ્ર જે ક્યાં સ્વરૂપ હોય થ્રી એન સ્વરૂપે આપણને જોવા મળે. જ્યારે આની અંદર કે આ જે એક ભાગ છે એ વહન થઈ અને અંડકોષ સાથે જોડાય અને જે સંરચના બનાવે એને આપણે શું કહીએ દ્વિકીય કોષ કેન્દ્ર. દ્વિકીય કોષ કેન્દ્રની અંદર શું છે એ જોઈ લઈએ આપણે, જેની અંદર શું હોય એક અંડકોષ અને એક નરજન્યુ. પછી અંડકોષ એને આપણે શું કહીએ માદાજન્યુ અને આને આપણે શું કીધું નરજન્યુ શું કીધું, હવે એ માદાજન્યુ નરજન્યુ આપણે કહી શકીએ રેડી. જ્યારે મનુષ્યની આપણે સરખામણી કરી મનુષ્યમાં તો મનુષ્યમાં આવવું જોઈએ, મનુષ્યમાં માદાકોષને આપણે શું કહીએ અંડકોષ અને નરજન્યુને આપણે શું કીધું શુક્રકોષ, અને એ બેના જે જોડાણથી મનુષ્યમાં ફલન થઈ અને ધીમે ધીમે ભ્રૂણ થાય અને ભ્રૂણમાંથી જે બાળક બાળનું નિર્માણ થાય, આ મનુષ્યની જે સંરચના. જ્યારે વનસ્પતિની વાત કરીએ આપણે તો એની અંદર તમે જોઈ શકો કે જે અંડકોષ અને નરજન્યુ જોડાય અને એમાં શું બનાવે ભ્રૂણ જ બનાવે અને એ ભ્રૂણમાંથી શું બનશે એમાં બીજનું નિર્માણ કરે અને બીજમાંથી નવી જે સંતતિ કે નવી વનસ્પતિનું નિર્માણ થાય, તો બાળક પુખ્ત થાય અને એ પણ નવી સંતતિનું નિર્માણ થાય. આમ જોઈએ તો સામાન્ય પદ્ધતિ કોમન બેમાં જે લિંગી પ્રજનન બે સામાન્ય રીતે કોમન બેમાં જોવા મળે. જ્યારે પ્રાથમિક ભ્રૂણકોષમાંથી ભ્રૂણકોષનું નિર્માણ થઈ છે આગળ જતા, જે ભ્રૂણકોષ જેનું મુખ્ય કામ શું ખોરાકનો સંગ્રહ કરે, જે નામ છે ભ્રૂણ કોષ, કોષ એટલે પોષણ, કેને પોષણ આપશે ભ્રૂણને પોષણ આપવાનું કામ કરે. તો આપણે જોઈ શકીએ અહીંયા ભ્રૂણનું નિર્માણ થાય, અહીંયા શું થાય ભ્રૂણકોષ, એટલે કે જ્યારે ભ્રૂણની વૃદ્ધિ થાય એટલે અહીંયાથી એને શું આપશે પોષણ આપવાનું કામ કરે. મેઇન પોઈન્ટ બેવડું ફલન શું કામ કીધું, એક નીચેની તરફ ફલન થાય અને એક ઉપરની તરફ ફલન થાય, બે જગ્યાએ ફલન થાય
માટે એને શું કીધું બેવડું કલંદર એ ઓળખી શકે. આના પછીનો પોઈન્ટ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું.